साबरकांठा જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખેરતસિયા રોડ પર આવેલી સામવેદ ફ્લેટમાં કેટલાક સમયથી જીબીના મીટરો ખુલ્લેઆમ જમીન પર પડેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈને ફ્લેટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। હિંમતનગર શહેરમાં આવેલી સામવેદ ફ્લેટમાં જીબીના મીટરો જમીન પર પડેલા હાલતમાં જોવા મળ્યા હતા। જો કે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે વધારે વરસાદ ઓક્સિડે ત્યારે ફ્લેટના નીચે પાણી ભરાય છે, જેને લઈને સ્થાનિકોને નીચે પડેલા મીટરો અને ખુલ્લા વાયરોના કારણે ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક રહીશોને વરસાદના કારણે વીજ કરંટ લાગે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા જીઈબીમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જીઈબીના સત્તાધીશો જોવા માટે આવ્યા નથી અને કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી છે। ફ્લેટની અંદર 6 મકાનો છે અને બહાર કોમર્શિયલ દુકાનો છે, જો કે ફ્લેટમાં પાર્કિંગની જગ્યાએ કોમર્શિયલ દુકાનોના જીઈબીના મીટરો લગાવવામાં આવ્યા છે। ફ્લેટમાં જીબીના મીટરો અને જીવંત ખુલ્લા વાયરો જે હાલ નીચે પડેલા હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને સ્થાનિક રહીશોને ભયનો માહોલ ઊભો થયો છે। જીલ રાવલ, જેડએસ ટીવી, સાબરકાંઠા। અમારા સામવેદ ફ્લેટમાં રહું છું હું। અમારા ખેડતસિયા રોડ ઉપર અમારો ફ્લેટ આવેલો છે, રિલાયન્સ પહેલાં। અમારા કેટલા વખતથી આ મીટરોની સમસ્યા, મીટર અમારે આગળ જે દુકાન છે એ લોકોના છે, એ લોકોને ખાસી વાર અમે જાણ કરી છે, છતાં આ મીટર લેતા નથી। જીબીમાં પણ અમે ઘણી વખત જઈ આવ્યા છે, પણ જીબીવાળા કોઈ અધિકારી જોવા આવતા નથી। આજે વધારે વરસાદ પડે ને પાણી ભરાઈ જાય, આ બધા મીટરો લબડતા રહે છે, બરાબર। હવે અમારા છોકરાઓ એગાડી રમતા હોય છે, ગાયો પણ આવે છે, આજુબાજુવાળા છોકરાઓ આવે છે। હવે અમે કંઈક બી કોઈને બી કશુંક નુકસાન થાય તો એની જવાબદારી કોની રહેશે? પાર્કિંગ અમારે એક જ રસ્તો આવી રહ્યો છે પાર્કિંગનું આવવા જવા માટે, તો આમાં કરવાનું શું? જીબીઓને અમે એટલી વિનંતી કરવા માગીએ છીએ બે હાથ જોડી, હવે જે હોય આનો પ્રોબ્લેમ અમને લાવો, કેમ કે આ મીટર અમારા નથી, આ દુકાનવાળાના છે। દુકાનવાળાએ મીટર અમારા પાર્કિંગમાં લગાવેલા છે, અને અમારા આવવા જવાનો એક જ રસ્તો છે, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી।